जय श्री कृष्ण। ओमकार किचन में तमारू स्वागत छे। आज आप बनावीशू पालक बेसनों शाक। स्वाद में खूब टेस्टी लगे। बपोर लंच में कि सांजे डिनर में बना सको। बनाव पर सहलू है और ओछा समय में बनी जाए। तो चलो बनानी शुरुआत करिए। पालक बेसनों शाक बनावा माटे आपणे अहीं 250 ग्राम पालक लीधी छे। सौ प्रथम आपणे पालकने वॉश करी लीधी हती, त्यारबाद समाड़ी लीधी छे। हवे आपणे अहीं सौ प्रथम शाक बनावा माटे बेतर रेडी करवानुं छे। तो आपणे एक मुठ्ठी जेटली पालक लेवानी छे नॉर्मली, अने एक मिक्सिंग बाउलमां एड करी लईए। बेतर आपणे थोड़ू मसालेदार बनावानुं छे, तो थोड़ा मसाला एड करीशुं। मसालामां आपणे एक चमची जीरुं अने मीठू एड करवानुं छे। पालक खारी ज होय छे, तो आपणे मीठू स्वाद अनुसार लईशुं, पण स्वाद अनુસારમાં થોડું ઓછું લેવાનું છે। અહીં મેં 1/2 ચમચી મીઠું લીધું છે, પાલક પણ ખારી હોય છે તો એ પ્રમાણે એડ કરવાનું છે। 1/2 ચમચી હળદર લેવાની છે, અને સાથે આપણે 1 ચમચી પેપરિકા એડ કરીશું। તમારી પાસે આ રીતે પેપરિકા ન હોય તો તમે સૂકા લાલ મરચાંને ક્રશ કરીને એડ કરી શકો છો। હવે આપણે બેસન એડ કરવાનું છે, તો બેસન આપણે એક મુઠ્ઠી પાલકના પ્રમાણમાં 1/2 કપ લીધો છે, એડ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે પાણી એડ કરવાનું છે, તો પાણી આપણે એકી સમતું એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીશું। તો અહીં મેં 1/2 કપ પાણી લીધું છે, જે કપમાં બેસન લીધું હતું એ જ કપમાં। તો હું તમને પાછળથી પાણીની ક્વોન્ટિટી પણ જણાવી દઈશ। સારી રીતે મિક્સ કરતા જવાનું છે, જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું। બેસનની ગુથ્થી ન રહે એ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હજુ મારું બેતર થોડું સ્મૂથ નથી થયું, થોડું ઘાતું છે, તો હું ઉપરથી થોડું પાણી એડ કરીશ, 2-3 ચમચી જેટલું। સારી રીતે મિક્સ કરી લઈએ। આપણું બેતર બનીને રેડી થઈ ગયું છે। બેતરની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે, વધારે સ્મૂથ નહીં, વધારે ઘાટું નહીં। અને તમે પાણીનું પ્રમાણ પણ જોઈ શકો છો, જે કપમાં બેસન લીધું હતું એ જ કપથી લીધું છે, તો 2-3 ચમચી જેટલું જ પાણી બચ્યું છે। હવે આપણે બેટરને સેટ થવા દેવાનું છે, તો એક તરફ 5-6 મિનિટ સુધી મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે બીજી તરફ શાક બનાવવાની શરૂઆત કરીશું। તો આપણે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે, તેલ ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, 1 ચમચી જીરું એડ કરીશું। હવે આપણે કાંદો એડ કરી લઈએ, કાંદો તમે ચોપ કરીને લઈ શકો છો। અહીં મેં મીડિયમ સાઇઝના 2 કાંદા લીધા છે અને બારીક ટમાટર લીધા છે। ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમે કાંદાને થવા દઈએ, કન્ટિન્યુ ચલાવતા જશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે આપણે અહીં સ્વાદ અનુસાર આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે, જે ઘરમાં રેગ્યુલર બનતી જ હોય છે। સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો। હવે આપણે કાંદા અને મસાલાને કૂક થવા દેવાનું છે। કાંદામાં નેચરલ પ્રમાણમાં પાણી હોય છે, તો થોડું પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું સ્લો ફ્લેમે। આપણા કાંદા સારી રીતે કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, અને મસાલો પણ કૂક થઈ ગયો છે। મસાલાને આ રીતે કૂક કરવાથી ટેસ્ટમાં કાચું નથી લાગતો। હવે આપણે ટામેટા એડ કરવાના છે, જેટલા કાંદા એડ કર્યા છે એટલા જ ટામેટા એડ કરીશું। 2 નાંગ લીધા છે મીડિયમ સાઇઝના અને બારીક સમારીને લીધા છે, તમે ચોપ કરીને લઈ શકો છો। સારી રીતે મિક્સ કરી લઈશું અને સાથે આપણે મસાલા એડ કરી લઈએ। મસાલામાં આપણે સૂકું લાલ મરચું એડ કરીશું અને ધાણા જીરું પાવડર 1-1 ચમચી એડ કરવાનું છે। હળદર એડ કરી લઈએ અને મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। સારી રીતે મિક્સ કરી લઈએ।
આપણા સૂકા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે ટામેટાં મેશ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમે કૂક થવા દેવાનું છે. આપણા ટામેટાં મેશ થાય ત્યાં સુધીમાં બીજી તરફ આપણે બેટરને સ્ટીમ કુકરમાં સ્ટીમ કરવા માટે મૂકવાનું છે. તમે જોઈ શકો છો બેટર ખૂબ જ સરસ એવું સેટ થઈ ગયું છે. તો અહીં આપણે સ્ટીમ પ્લેટ લેવાની છે. સ્ટીમ પ્લેટને આપણે તેલથી ગાર્નિશ કરી લઈએ. તેલનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું આપણું જે બેટર છે એ સેટ થઈ જશે, ખૂબ થઈ જશે. તો પ્લેટમાંથી નીકળતી વખતે આસાનીથી નીકળી જશે. આપણી પ્લેટ સ્ટીમ ગાર્નિશ કરી લીધી છે. હવે આપણે પૂરેપૂરું બેટર પ્લેટમાં એડ કરી લઈશું. આપણે પ્લેટમાં બેટર એડ કરી લીધું છે. હવે આપણે પ્લેટને સ્ટીમ કુકરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને કવર કરીને 3-4 મિનિટ થવા દઈએ. બીજી તરફ સબ્જીમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે અને આપણા ટામેટા પણ સરસ મજાના કૂક થઈ ગયા છે. તો આપણે અહીં જે સમારેલી પાલક રહેવા દીધી છે તો એ પાલક એડ કરી લેવાની છે. સારી રીતે મિક્સ કરી લઈશું. આ સબ્જી આપણી હેલ્ધી બનવાની છે. પાલક સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે પાલકને 2-3 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. 3-4 મિનિટ થઈ ગઈ છે. આપણે બેસન ખૂબ જ ઝડપથી કૂક થઈ ગયું છે. તો આપણે પ્લેટને બહાર કાઢી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આપણી પાલકની સબ્જીમાં તેલ રિલીઝ થવા લાગ્યું છે. આ રીતે તેલ રિલીઝ થાય ત્યારબાદ આપણે અહીં 1/2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આપણે આપણી સબ્જી ગ્રેવીવાળી બનાવવાની છે તો એ પ્રમાણે 1/2 કપ પાણી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમે પાણીમાં થોડો ઉબાળો આવે ત્યાં સુધી થવા દેવાનું છે. ગ્રેવીમાં ઉબાળો આવવા દેવાનો છે. બીજી તરફ આપણી પ્લેટ ઠંડી થઈ ગઈ છે તો આપણે અહીં કટિંગ કરી લઈશું. આ રીતે તમારે જે શેપમાં કટિંગ કરવા હોય એ શેપમાં કટિંગ કરી શકો છો. હું અહીં સ્ક્વેરમાં કટિંગ કરું છું. તમારે જો ટ્રાયેંગલમાં કટિંગ કરવા હોય તો તમે એ રીતે પણ કટિંગ કરી શકો છો. કટિંગ થઈ ગયા છે. પ્લેટમાંથી બહાર કાઢી લઈશું. ધીમે રહીને આ રીતે કરવાનું છે, તૂટીને જાય એનું ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બહાર આવી ગયા છે. આ રીતે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે પાલક બેસનના આ ટુકડાને સબ્જીમાં એડ કરવાના છે. બીજી તરફ તમે જોઈ શકો છો ગ્રેવીમાં ઉબાળો આવવા લાગ્યો છે. પાલક બેસનના જે ટુકડા બનાવ્યા છે એ ટુકડા આ રીતે એડ કરી લઈશું. હવે આપણે હલકા હાથે મિક્સ કરવાનું છે. આપણા ટુકડા તૂટીને જાય એનું ધ્યાન રાખીને મિક્સ કરીશું અને સ્લો ફ્લેમે 2-3 મિનિટ સુધી થવા દઈએ. બે થી 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ ઉપર રિલીઝ થઈ ગયું છે. આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. સર્વ કરી લઈએ. આપણી સબ્જી સર્વ થઈ ગઈ છે. ઉપરથી તડકો કરી લઈએ. 1 ચમચી તેલ લઈશું તડકો કરવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી જીરું એડ કરીશું. 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને બંધ કર્યા બાદ સૂકા લાલ મરચાં એડ કરીશું. સબ્જીમાં તડકો કરી લઈએ. આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી પાલક બેસનની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પાલકની સબ્જીને આ નવી રીતે બનાવીને ઘરના બધા સભ્યોને પ્રેઝન્ટ કરી શકો છો. અમારી આ રેસીપી પસંદ આવે તો અમારી રેસીપીને લાઇક અને શેર કરો અને અમે અમારી આવી નવી રેસીપીઓ જોવા માટે
તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં।